કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7માં સ્વાધ્યાય 7.1 પ્રકરણ એકરૂપ ત્રિકોણની એકરૂપતા આપણે શરૂ કરી રહ્યા છીએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો પૂરો, એટલે કે ખાલી જગ્યા છે, બરાબર છે? એના જવાબો આ પ્રમાણે છે. એ બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો એનો ખાલી જગ્યાનો જવાબ છે તેમની લંબાઈ સરખી હોય. જવાબ હું ફરી બોલું છું, તેમની લંબાઈ સરખી હોય. બી, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 હોય તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? તો બીજા ખૂણાનું માપ પણ કેટલું થશે? 70 જ થશે, બરાબર? કેટલું થશે? 70 જ થશે, કારણ કે એ એકરૂપ ખૂણાઓ હોય, બરાબર? તો એમનું માપ હંમેશા કેવું હોય છે? સરખું હોય છે. સી પ્રશ્ન છે, જ્યારે આપણે ખૂણો એ બરાબર બી એમ લખીએ ત્યારે તેનો સાચો અર્થ શું થાય? તેનો સાચો અર્થ થાય માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. એના જવાબો સમજી રહીએ. એનો જવાબ છે તેમની લંબાઈ સરખી હોય, બીનો જવાબ છે 70, અને સીનો જવાબ છે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી. માપ ખૂણા માટે માપ એવો શબ્દ લખવાનો નથી, પણ અંગ્રેજી સ્મોલ એમ એવું લખવાનું રહેશે અને ખૂણાની નિશાની કરવાની છે. બીજો પ્રશ્ન છે, એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો. એટલે આપણા રોજિંદા જીવનમાં કોઈ એવી વસ્તુ હોય કે જે એકરૂપ હોય, એકરૂપ એટલે કે સરખી હોય, બરાબર છે? તો એને તમે ઉદાહરણ કોઈ પણ આપી શકો છો, જેમ કે મેં તમને અહીંયા લખાવું છું દરવાજો, બરાબર છે, બારી, બારણા, આપણે નાસ્તાનો ડબ્બો અને એનું ઢાંકણું. નાસ્તાનો ડબ્બો હોય અને એનું ઢાંકણું કેવું હોય? ગોલ જ હોય ને, એ પણ તમે લખી શકો છો. ક્યારેક ક્યારેક પેન અને પેન્સિલ એવું પણ હોય, પેન હોય અને સામે પેન્સિલ હોય તો એની ઊંચાઈ કે એનો આકાર સરખો હોય છે, બરાબર છે? આ રીતે તમને, આ સિવાય પણ તમને જે ગમતા હોય એ ઉદાહરણ તમે અહીંયા આપી શકો છો. હવે છે આપણે પ્રશ્ન ક્રમાંક 3. પ્રશ્ન 3 છે, જો સંગતતા એ બી સી સંગત એફ ઈ ડી માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી છે, બરાબર? તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગો લખો, બરાબર? ચાલો આપણે સમજીશું. જો અહીંયા મેં ત્રિકોણ દોર્યા છે, બરાબર છે, એ બી અને સી વાળા ત્રિકોણ છે અને અહીંયા ઈ એફ અને ડી વાળો ત્રિકોણ છે, બરાબર છે? તો જો ખૂણો એ ની સામે કયો આવશે? ખૂણો એફ. જો અહીંયા ખૂણો એ છે, બરાબર છે, તો એની બરાબર સામે કયો ખૂણો આવશે? એફ, બરાબર. એ એફ બી હોય તો આ બાજુનો ખૂણો કયો છે? ઈ, બરાબર. સી હોય તો આ બાજુનો ખૂણો કયો છે? ડી, બરાબર. એટલે આપણે આ રીતે લખાય, ખૂણો એ એકરૂપ ખૂણો એફ, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ અને ખૂણો સી એકરૂપ ખૂણો ડી. આ એકરૂપતાની નિશાની છે, આ રીતે તમારે એને કરવાની છે, બરાબર છે? આગળ ચોથો પ્રશ્ન છે, જો ત્રિકોણ ડી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ હોય તો ડી ઈ એફના નીચેના અંગોને અનુરૂપ બી સી એના ભાગ લખો, બરાબર છે? પહેલો છે ખૂણો ઈ, પછી રેખાખંડ ઈ એફ, ખૂણો એફ અને ખૂણો ડી એફ માટે આપણે લખવાનું છે. તો ચાલો આપણે એનો જવાબ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ત્રિકોણ દોર્યા છે, બરાબર, ડી ઈ એફ અને બી સી એ, બરાબર. આ મેં ત્રિકોણ દોર્યા છે એટલે તમને આકૃતિ ખબર પડી જશે.
आकृति कम्पलसरी बधाए पेन्सिल थी ज दोरवानी छे। जो खूणो ई तो खूणो एकरूप खूणो सी, ई एफ एकरूप सी ए, बराबर। जो आ कयो छे खूणो सी छे, खूणो ई छे, बराबर। आ थई गयो। हवे जो ई एफ बराबर छे तो शू आवशे, सी ए बराबर। आ सी ए थई गयो, आ ई एफ थई गयो। पछी छे खूणो एफ बराबर, तो जो आ खूणो एफ छे तो एनी माटे शू आवशे, खूणो ए અહીંનો હોય તો કયો આવશે, આ બાજુનો આવશે। ત્યાર પછી છે ડી એફ એકરૂપ બી એ, જો ડી એફ તો શું આવશે, બી એ। અહીંનું નામ જે પહેલાં લખીએ છીએ તો અહીંનું જ નામ આપણે પહેલાં લખવાનું। જો પરીક્ષામાં તમને એફ ડી પૂછે કે એફ ડી કે, તો તમારે શું લખવાનું, એ બી લખવાનું। મારા ખ્યાલથી બધા જ દાખલા તમને અહીંના ખબર પડી ગયા હશે, બરાબર છે। છતાં પણ જો તમને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો, બરાબર। થેન્ક યુ।